તો સૌથી પહેલા શરૂઆત કરીશું મહત્વના સમાચારથી એલઆરડી ભરતીના ઉમેદવારો શારીરિક કસોટીમાં ધ્યાન રાખજો મેદાનમાં ડિજિટલ કે સ્માર્ટ વોચ સાથે પ્રવેશ નહીં મળે કાંટાવાળી ઘડિયાળનો ઉપયોગ કરી શકાશે રાજ્યના તમામ શારીરિક કસોટીના મેદાનોને પણ આ અંગેની સૂચના જારી કરી દેવાઈ છે ભરતી બોર્ડ ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ દુબઈ પ્રવાસે રવાના થઈ રહ્યા છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મુલાકાત લેવાના છે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે જઈ રહ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દુબઈમાં સમિટ અંગે બેઠકો કરશે ઉદ્યોગ સાહસિકો સામે રોકાણની તકો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાશે દુબઈમાં ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠકો પણ યોજાશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી દુબઈ જવા માટે રવાના થયા હતા આ સમયે રાજ્યના મંત્રી મંડળના જે મંત્રી છે અર્જુનસિંહ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા સુરતમાં કોરોના મામલે મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી શહેરના અડાજણ સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ટેસ્ટિંગ દરમિયાન કોઈ વિદ્યાર્થી પોઝિટિવ ન આવ્યા હોવાનું શાળાના ટ્રસ્ટીએ રચન કર્યું પરંતુ ચાર દિવસ પહેલા એક વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી આજે વહેલી સવારે તમામ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા જોકે બાદમાં મનપાએ શાળા બંધ કરવાનો આદેશ આપતા તમામ વિદ્યાર્થીઓ ઘરે પરત મોકલાયા હતા કાલે કોઈને એવું સ્કૂલ બંધ રાખવું પડે તો આજે સવારે સ્કૂલો વિદ્યાર્થીઓ આવેલા કરી બધા આવેલા અને વાલીઓ થોડા આમ નારાજ હતા કે એમ કહેતા હતા કે જે સાયન્સના હોય જે વર્ગ હોય એ વર્ગ બંધ રાખવું જોઈએ સેક્શન બંધ રાખવું જોઈએ અને આખા સ્કૂલ જે બંધ રાખ્યું છે ને તો એટલા માટે નારાજ હતા વડોદરામાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળનો ત્રીજો દિવસ એસએસજી હોસ્પિટલમાં હડતાળ ત્રીજા દિવસે પ્રવેશી જુનિયર તબીબોને ડોક્ટર્સ તરીકે કામ સોંપવાની માંગણી છે માંગ ન સ્વીકારાતા તબીબો હડતાળ પર છે તબીબોએ ઇમરજન્સી સેવાનો પણ બહિષ્કાર કર્યો છે વડોદરા રેસિડેન્શિયલ તબીબોની હડતાળનો આજે ત્રીજો દિવસ છે જુનિયર્સ ડોક્ટરોને પણ કામગીરી સોંપવામાં આવે અને જે નીટ અને યુજીસીની જે પરીક્ષા હતી જે ઘણી પાછળ ફેલાવાના કારણે જે એ લોકો વિરોધ કરી રહ્યા છે કારણ હાલ આજે ત્રીજા દિવસના દિવસે તમામ જે રેસિડેન્શિયલ ડૉક્ટરો જે છે તે કાળા કપડાં પહેરી અને રેલી સ્વરૂપે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસથી નીકળીને તમામ જે એસએસજી હોસ્પિટલ છે ત્યાં આગળ ફરી રહ્યા છે સૂત્રોચ્ચાર અને પ્લે પ્લેકાર્ડ સાથે જે છે તેઓ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપ આ જોઈ રહ્યા છો હાલ જે તમામ ડોક્ટરો જે છે તે રેલી સ્વરૂપે અહીં આગળથી નીકળી રહ્યા છે એટલે કહી શકાય કે ડૉક્ટરો જે પોતાની માંગણીઓ છે તેને લઈને મક્કમ છે અને જે એમના હક છે તે લેવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે હાલ ડોક્ટરો જે છે તે મોટી સંખ્યાની અંદર રેલી કાઢીને નીકળી રહ્યા છે એટલે આપ જોઈ શકો છો કે ડોક્ટરો પૈસાજીની જે પ્રિમાઇસિસ છે તેની અંદર પોતે રેલી સ્વરૂપે નીકળ્યા છે જસ્ટિસ ડિનાય જસ્ટિસ ડિનાય કરીને નારા પણ લગાવી રહ્યા છે એટલે કહી શકાય છે કે આ જે ડોક્ટરો જે છે

અને હવે બિયોન્ડ ધ બિયોન્ડ ધ હ્યુમન કેપેસિટી હવે આ થઈ રહ્યું છે એના માટે થઈને પૂરા ઇન્ડિયામાં થઈ રહ્યું છે જેના જેના સમર્થનમાં અમે લોકો પણ આ સ્ટ્રાઇક કરી રહ્યા છે બિલકુલ પૂરા ઇન્ડિયાની અંદર જે રેસિડેન્શિયલ ડોક્ટરો છે તે સ્ટ્રાઈક કરી રહ્યા છે આપણે બીજા કેટલાક ડોક્ટરો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો તમે કે આજે પણ રેલી કાઢી ગઈકાલે પણ વિરોધ કર્યો તો આજે રેલી કાઢવામાં આવી ક્યાં સુધી આવું ચાલશે આ જે અમારી પ્રોટેસ્ટ છે અનિશ્ચિત કાળ મુદ મુદતે છે જ્યાં સુધી સરકાર તરફથી કોઈ નિશ્ચિત નિવેદન નહીં આવે અને કાઉન્સિલિંગની એક પ્રોપર ડેટ જ્યાં સુધી ડિસાઇડ નહીં થાય ત્યાં સુધી આ હડતાલ નિરંતર ચાલતી રહેશે આ હડતાલ ખાલી બરોડા કે ગુજરાત લેવલની નથી આ પાઇન ઇન્ડિયા પ્રોટેસ્ટ છે બધા જે આર ટુએસના આખા સમગ્ર ભારતની અંદર જે લોકો સફળ થઈ રહ્યા છે એમને જસ્ટિસ અપાવવા માટેની આ પ્રોટેસ્ટ છે એટલે જ્યાં સુધી અમને નિશ્ચિત સરકાર તરફથી કોઈ આશ્વાસન આપવામાં નહીં આવે લેખિતમાં કે કોઈ રીતે ત્યાં સુધી આ હડતાલ ચાલ્યા કરશે દર્દીઓને પણ થોડી હાલાકી પડી રહી છે એના કારણે અમે આ સમજી શકીએ છીએ આ અમારું બહુ દુઃખદ રીતે અમારે બીજો દિવસ ઇમરજન્સી સેવા બંધ કરવી પડી છે પણ આ વસ્તુ જ્યાં સુધી વર્કફોર્સ નહીં આવે ત્યાં સુધી દર્દીઓને બી પ્રોપર ટ્રીટમેન્ટ નહીં મળી રહે આ વર્કફોર્સને ડિવાઈડ કરવા માટે અને વર્કફોર્સ વધારવા માટેની જ પ્રોટેસ્ટ છે

અમદાવાદમાં રેસીડન્ટ ડોક્ટર્સની હડતાળનો બીજો દિવસ છે માંગણી ન સંતોષાતા નિવાસી તબીબો કામકાજથી અડગા રહેશે ઓપીડી સિવાય ઓપરેશન કોવિડ ઇમરજન્સી સેવાનું કામ નહીં કરે રેસીડન્ટ એ પોસ્ટર મૂકીને વિરોધ કર્યો છે આ પોસ્ટરમાં લખેલું છે કે અમે માણસો છીએ રોબોટ્સ નહીં દિવસ અમે આપેલું એક અઠવાડિયાનો સમય હતો પછી પણ એક અઠવાડિયા પછી એક અલ્ટિમેટમ આપ્યું અને પછી જ અમે ઓપીડી સેવાઓ બંધ કરી અને ઓપીડી સેવાઓ બંધ કરવાના ચોવીસ કલાક પછી જ અમે ઇમરજન્સી સેવાઓ બંધ કરેલી છે હાલ અમે ઇમરજન્સી સેવાઓથી અળગા રહીએ છીએ અને અમારી એક જ માંગ છે કે અમે જે થાકી ચૂક્યા છીએ અમારી સહનશીલતા પૂરી થઈ ચૂકી છે તો એના માટે અમને નવા રેસિડેન્ટ ડોક્ટર ના આવે ત્યાં સુધી નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ આપી દે અમને અને એ સરકાર દ્વારા પોસિબલ છે તો એની જ માંગ છે પૂરી કરી આપે તો અમે તાત્કાલિક ધોરણે ફરી પાછી મળી શરૂ કાલે સાંજે પાંચ વાગ્યે આસપાસ અમારા મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અમારા થર્ડ ઇયર રેસિડન્ટોને ધમકી આપવામાં આવેલી કે પાસ નહીં કરે ફેલ કરવામાં આવશે એમનું થાય એવી રીતે ધમકી આપવામાં આવેલી તો અમે એના વિરોધના ભાગરૂપે રાતના અગિયાર વાગ્યાથી લઈને સવારના આઠ વાગ્યા સુધી અમે વિરોધ પ્રદર્શન કરેલું અને હવે એવું છે કે આગળ હવે જો કંઈ પણ કરવામાં આવશે તો અમે રાજીનામાની માફ કરીશું સુરતમાં સરકારી તબીબોની હડતાળ યથાવત છે સિવિલ સ્વિમેરના તબીબોની આજે પણ હડતાળ યથાવત છે આજથી ઇમરજન્સી સેવા બંધ કરવાનો તબીબોએ નિર્ણય કર્યો છે સ્મીમેરમાં ઇમરજન્સી સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે નવી સિવિલમાં સાંજે પાંચ વાગ્યાથી ઇમરજન્સી સેવા બંધ કરાશે જામનગરમાં પણ જુનિયર તબીબોની હડતાળ યથાવત છે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના તબીબો હડતાળ પર બેઠાશે કેમ્પસમાં ભેગા થઈ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા આજે સાંજે છ વાગ્યાથી ઇમરજન્સી સેવા બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે ખાતર લેવા વહેલી સવારથી ખેડૂતોની કતારો જોવા મળી બનાસકાંઠાના કાંકરેજના શિહોરીમાં ખેડૂતો ખાતર લેવા માટે લાંબી લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા રવિ સિઝનમાં પૂરતું યુરિયા ખાતર નહીં મળતું હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે જરૂરિયાત પ્રમાણે યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો તો બનાસકાંઠામાં ખેડૂતોની કતારો જોવા મળી રહી છે આ તમામ ખેડૂતો ખાતર લેવા માટે લાઇન લગાવીને ઊભા છે અહીંયા સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જળવાઈ રહ્યું કાંકરેજના શિહોરીમાં ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે અહીંયા કતારોમાં લાગેલા છે રવિ સિઝનમાં પૂરતું યુરિયા ખાતર ન મળતું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે જેના પગલે ખેડૂતોમાં રોષની પણ લાગણી જોવા મળી રહી છે તો બનાસકાંઠાના કાંકરેજના શિહોરીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ખાતર લેવા માટે ઊભા છે કોઈ વ્યવસ્થા અહીંયા ચોક્કસ કરવામાં નથી આવી જેથી આ પ્રકારે ખેડૂતોને હાલાકી ન પડે લાઇનમાં ઊભા ન રહેવું પડે ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખાતર પૂરતા પ્રમાણમાં નથી મળતું અને તેના કારણે આ પ્રકારે કતારો લાગે છે તમામ ખેડૂતોને જોઈએ એ પ્રમાણે ખાતર નથી આપવામાં આવી રહ્યું જેથી ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે